2017 માં ચૂંટાયેલા 18 ધારાસભ્યોએ અત્યાર સુધીમાં રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના 14 ધારાસભ્યોએ કોઈના કોઈ કારણસર રાજીનામા ધર્યા છે. ભાજપમાંથી 3 ધારાસભ્યો સાંસદ બનતા બેઠકો ખાલી પડી હતી. 2017માં અપક્ષમાં ચૂંટાયેલા રતનસિંહ સાંસદ બનતા તેમનું પણ રાજીનામું આવ્યું હતું. 2017માં અપક્ષમાં ચૂંટાયેલા રતનસિંહ સાંસદ બનતા તેમનું પણ ધારાસભ્ય પદેથી અધ્યક્ષને રાજીનામું સોંપવામાં આવ્યું હતું. સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ જોડાઈ ચૂક્યા છે વધુ વિગતો સાથે. નરેન્દ્ર, રાજ્યસભાની ચૂંટણી નજીક આવતાની સાથે રસાકસી હવે બરાબરની જામી છે. એક બાદ એક રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. 2017 વિધાનસભાની ચૂંટણીને યાદ કરીએ તો 2017થી લઈને 2020 સુધીમાં કોંગ્રેસમાંથી અનેક કારણો ધરીને અનેક ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી ચૂક્યા છે. જી, જ્યારે પણ મોટી ચૂંટણીઓ આવતી હોય છે કે પછી રાજ્યસભાની ચૂંટણી આવતી હોય છે ત્યારે ત્યારે આ પ્રકારને પક્ષ પલટાની સ્થિતિ જે છે એ જોવા મળતી હોય છે. અત્યારે હાલ રાજ્યસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન ચાલુ છે અને એ જ સમયની વચમાં કોંગ્રેસના અત્યાર સુધીમાં છેલ્લા 3 મહિનાની અંદર, કારણ કે માર્ચ મહિનાની અંદર પણ કોંગ્રેસના 5 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને અત્યાર હાલ પણ અન્ય 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ માત્ર અત્યાર પૂરતું નથી, આ સિવાય લોકસભાની ચૂંટણી હતી ત્યારે પણ કેટલાક કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા અને તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. 2017ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ હતી ત્યારથી લઈને અત્યાર સુધી કુલ કોંગ્રેસના 14 ધારાસભ્યો જે છે કે જેઓ રાજીનામું આપી ચૂક્યા છે અથવા તો પક્ષ પલટો કરી ચૂક્યા છે, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ ચૂક્યા છે. જરૂરથી અત્યારે છેલ્લે જે 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે તેઓ અધિકૃત રીતના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા નથી, પરંતુ આ તમામ ધારાસભ્યો જે છે એ છેલ્લા 3 વર્ષની અંદર રાજીનામા 2017 બાદ રાજીનામા આપી દીધા છે. આ પ્રથમવાર નથી કે જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવી હોય અને આ પ્રકારે રાજીનામાનો દોર ગુજરાતની રાજનીતિની અંદર શરૂ થયો હોય. 2017ની અંદર પણ જ્યારે રાજ્યસભાની ચૂંટણી હતી ત્યારે શંકરસિંહ વાઘેલા સાથે કુલ 12 જેટલા ધારાસભ્યો કે જેઓ કોંગ્રેસમાંથી રાજીનામા ધરી દીધા હતા અને ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા. આ સિવાય અત્યારે હાલની વિધાનસભાની સ્થિતિ જે પ્રકારની છે એની અંદર ના માત્ર કોંગ્રેસના ધારાસભ્યોએ જ રાજીનામા આપેલા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોએ પણ જે છે એ લોકસભાની ચૂંટણી પહેલા રાજીનામા આપ્યા હતા. જો કે તમામ ધારાસભ્યો ત્યારબાદ જે છે એ લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને ત્યારબાદ ફરી એ બેઠકો ખાલી થઈ હતી ત્યાં ચૂંટણી થઈ હતી. અત્યારે હાલની રાજ્યસભાની અથવા તો વિધાનસભાનું જે ગણિત જોવામાં આવે તો 103 ધારાસભ્યો જે છે એ ભારતીય જનતા પાર્ટીના છે, 65 ધારાસભ્યો જે છે એ કોંગ્રેસના છે, એક એનસીપી, 2 બીટીપી અને એક અપક્ષ ધારાસભ્ય, અને એ સિવાય કુલ 10 બેઠકો અત્યારે હાલ ખાલી અવસ્થાની અંદર જોવા મળી રહી છે. તુરંત ધન્યવાદ નરેન્દ્ર તમામ વિગતો માટે. તો એક બાદ એક ધારાસભ્યનો રાજીનામા સામે આવી રહ્યા છે. આજે પણ બ્રિજેશ મેરજાનો રાજીનામાના સમાચાર સામે આવતા જ રાજકીય ખળભળાટ મચ્યો છે.